નમસ્તે બાળ મિત્રો, આવી ગયા તમે બધા? ખૂબ સરસ. ચલો આગળ તમે બધાએ એકમ દશકની સંખ્યાની ગણતરી કરીને અલગ અલગ વસ્તુની ગણતરી કરી, ટીચરે બોર્ડ પર પણ સમજાવ્યું હતું, બરાબર ને? તો આજે પણ અલગ અલગ નવી નવી વસ્તુથી આપણે એકમ દશકની સંખ્યાની ગણતરી કરીશું. તો જુઓ, અહીં આપણે સ્કેચ પેન મૂકેલી છે, બરાબર? હવે આ સ્કેચ પેન કેટલી છે ગણો જોઈએ બધા મારી સાથે. એક, બે, ત્રણ, ચાર, પાંચ. કેટલી સ્કેચ પેન થઈ? પાંચ. તો આપણે એની સામે પાંચનો કાર્ડ મૂકીશું. થયું ને? જુઓ, અહીં આપણે અલગ અલગ રંગની સ્કેચ પેન મૂકેલી છે, બરાબર? હવે કેટલી સ્કેચ પેન છે ગણો જોઈએ બધા મારી સાથે. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ. કેટલી સ્કેચ પેન છે? છ. ચાલો હવે જોજો. હા, હવે છ સ્કેચ પેનની બાજુમાં હું એક જૂઠ મૂકું છું, એટલે એક જૂઠની અંદર કેટલી વસ્તુ હોય? દસ. એટલે આ દસ સ્કેચ પેનનું એક આપણે જૂઠ બનાવેલું છે, એની બાજુમાં આપણે મૂકી દીધું છે. તો હવે આ દસ સ્કેચ પેન અને એની અંદર બીજી આપણે છ સ્કેચ પેન ઉમેરી દઈએ તો કેટલા થશે? ચલો ગણો જોઈએ બધા મારી સાથે. આ એક જૂથમાં દસ છે, બરાબર? દસ પછી કેટલા આવે? અગિયાર, બાર, તેર, ચૌદ, પંદર અને સોળ. એટલે દસ ને છ કેટલા થાય? સોળ. તો આપણે અહીં સોળનો કાર્ડ મૂકીશું. જુઓ, હવે અહીં કેટલી સ્કેચ પેન મૂકેલી છે ગણો જોઈએ. એક, બે, ત્રણ. ત્રણ સ્કેચ પેન છે ને. હવે ફરી પાછું અહીં એક દસનું જૂથ મૂકું છું, બરાબર? આ દસ સ્કેચ પેન એટલે એક જૂથ બની ગયું. હવે આ દસની અંદર આપણે બીજા ત્રણ ઉમેરી દઈએ તો કેટલા થશે ગણો જોઈએ બધા મારી સાથે. એ દસ, અગિયાર, બાર, તેર. દસ ને ત્રણ કેટલા થાય? તેર. તો આપણે એની બાજુમાં તેરનો કાર્ડ મૂકીશું. તો દસ અને ત્રણ એટલે કેટલા થયા? તેર. જુઓ, હવે બાર મિત્રો, આપણે કેવી રીતે ગણતરી કરવાની છે? દસ દસનું જૂથ અહીંયા મૂકીશ તેની ગણતરી કરવાની છે. તો આ એક જૂથની અંદર દસ સ્કેચ પેન છે. ચાલો ગણી લઈએ. દસ છે ને. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ અને દસ, બરાબર? તો આ એક દસનું જૂથ એટલે એક જૂથ થયું, બરાબર? એવી જ રીતે એની બાજુમાં ફરી બીજું એક જૂથ મૂકું છું, એટલે કેટલા જૂથ થયા? બે જૂથ થયા. હવે દસ અને બીજા દસ એટલે કેટલા થયા? વીસ. હવે હું એવી જ રીતે એની બાજુમાં બીજું એક જૂથ મૂકું છું, એ પણ દસનું જ જૂથ છે, બરાબર? એટલે કેટલા જૂથ થયા? ત્રણ જૂથ. એક, બે, ત્રણ એટલે દસ, વીસ અને ત્રીસ, બરાબર? ત્રણ જૂથ થઈને કેટલા થયા? ત્રીસ. એવી જ રીતે હું ફરી બીજું એક જૂથ મૂકું છું, એની અંદર પણ દસ સ્કેચ પેન છે, એટલે કેટલા જૂથ છે? એક, બે, ત્રણ, ચાર. ચાર જૂથ એટલે દસ, વીસ, ત્રીસ, ચાળીસ. ફરી પાછું હું બીજું એક જૂથ મૂકીશ, એટલે અહીં કેટલા જૂથ થયા ગણો જોઈએ ફરી. એક, બે, ત્રણ, ચાર, પાંચ, બરાબર? પાંચ જૂથ થયા. એટલે કેટલા થયા? દસ, વીસ, ત્રીસ, ચાળીસ અને પચાસ. કુલ બધી સ્કેચ પેન કેટલી છે? પચાસ. એક જૂથમાં દસ એટલે પાંચ જૂથ છે, એટલે કેટલા થયા? પચાસ. તો આપણે અહીં પચાસનો કાર મૂકીશું. પચાસ સ્કેચ પેન થઈ ને. દસ, વીસ, ત્રીસ, ચાળીસ અને પચાસ. તો આપણે અહીં કેટલાનો કાર મૂક્યો? પચાસ. આપણે દસ દસના મણકાની અહીં માળા બનાવેલી છે, બરાબર? હવે એક માળાની અંદર કેટલા મણકા છે ગણો જોઈએ. એક,
બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ. એક માળામાં દસ મરકા છે એવી અહીં કેટલી માળા છે? ત્રણ માળા છે. એક બે ત્રણ. હવે એક માળામાં દસ મરકા છે એટલે દસ વીસ અને ત્રીસ. ત્રીસ મરકા થયા ને. હવે એની બાજુમાં છૂટા ત્રણ મરકા છે એક બે ત્રણ. એટલે આ કેટલા મરકા થયા? ત્રીસ. એની અંદર આપણે ત્રણ મરકા ઉમેરી દઈશું એટલે કેટલા થશે બોલો જોઈએ? ત્રીસ ને ત્રણ તેત્રીસ. તો અહીં આપણે લખીશું ત્રીસ ને ત્રણ તેત્રીસ એટલે કે બંને ટકડા તેત્રીસ. ચાલો એવી જ રીતે અહીં જુઓ કે આ લાઈનમાં પણ માળા છે. કેટલી માળા છે ગણો જોઈએ? એક બે ત્રણ ચાર. ચાર માળા છે ને. હવે અહીં પણ આપણે જોઈ લઈએ કે એક માળામાં કેટલા મળતા છે ગણો જોઈએ બધા મળી શકે. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ. હવે એક માળામાં દસ મળતા છે એવી જ રીતે આ બીજી માળામાં પણ દસ મળતા છે બરાબર. તો હવે આ ચાર માળા થઈને કેટલા મળતા થશે ગણો જોઈએ. આ એક દસનું જૂથ છે ને એવી રીતના ચાર જૂથ છે. તો અહીં દસ વીસ ત્રીસ અને ચાલીસ. કેટલા મણકા થયા ચાર માળા થઈને? ચાલીસ મણકા. હવે બીજા પણ છૂટા મણકા છે ગણો જોઈએ કેટલા છે. એક બે ત્રણ ચાર અને પાંચ. કેટલા મણકા છે છૂટા? પાંચ. હવે આ મણકા કેટલા થયા? ચાર માળા થઈને ચાલીસ. અને ચાલીસ ની અંદર બીજા આપણે પાંચ મણકા ઉમેરી દઈએ તો કેટલા થશે? ચાલીસ ને પાંચ પિસ્તાળીસ. તો અહીં આપણે લખીશું પિસ્તાળીસ. પિસ્તાળીસ કેમ લખાય? ચોગર પાછળ પિસ્તાળીસ. થયું ને? એક માળાની અંદર દસ મણકા હોય એટલે એક જૂથ બની ગયું. એવા અહીં કેટલા જૂથ હતા? ચાર. તો જુઓ બાળકો આજે આપણે સ્કેચ પેન દ્વારા અને બોર્ડ પર આપણે મણકાની માળા દ્વારા એકમ દશકની સંખ્યા શીખી ગયા ને. તમને બધાને મજા આવી ને? હા ચાલો હવે આપણે ફરી પાછા મળીશું.